બિપોરજી વાવાઝોડા જેમ જેમ ગુજરાત તરફ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેમ તેમ હવે છે ગુજરાતના જે દરિયાઓમાં છે તેનું કરંટ જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે સુરતના આપણે જે છે ડુમ્મસ જે દરિયા કિનારે છે ત્યાં અત્યારે જોઈ શકો છો કે જે દરિયામાં જે કરંટ છે તે ખૂબ જ ઉછળી રહ્યા છે અને જે આખું જે દરિયાનો કરંટ છે તે હાલ અત્યારે અહીંયા દેખાવાનું શરૂ થયું છે. જેવી રીતે બિપોર વાવાઝોડું જે સતત હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવે જે દરિયામાં જે કરંટ છે તે ઊંચા ઉઠી રહ્યા છે. આશરે 4-5 ફૂટ જેટલા ઊંચા જે મોજાઓ છે તે હાલ અત્યારે અહીંયા ઉઠી રહ્યા છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આવતીકાલે એટલે 15 જૂનની સાંજના સમય સુધી જે છે તે જે પેપર જોયું વાવાઝોડું છે તે ઓખા દરિયા કિનારે ટકરાશે, જેને લઈને 130-135 કિલોમીટર સુધી જે પવન ફૂંકાશે. ત્યારે સુરતમાં પણ અત્યારે 40-50 કિલોમીટર પ્રતિ કલાકે જે છે તે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને પણ હાલ અત્યારે બીચને જે છે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. અને અત્યારે પણ જોઈ શકો છો કે કેવી રીતે જે છે જે ઊંચા ઊંચા જે મોજા જે છે તે ઉછળી રહ્યા છે. અને આ જે ડુમ્મસનો જે દરિયા ગણેશ જે વિસ્તાર છે આખો અત્યારે જે પાણીમાં જે છે તે હવે ધીમે ધીમે ગરગાવો થવા માંડ્યો છે. અને હાલ જેવી રીતે અત્યારે સ્થિતિ છે આજે અને આવતીકાલે અને 2 દિવસ સુધી જે છે સુરતમાં પણ જે છે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને પણ તંત્ર છે જે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. અને સુરત શહેર જે પોલીસ કમિશનર છે તેમના દ્વારા પણ સુરત બીચને 16 તારીખ સુધી જે છે તે બંધ કરવાનું જે છે સમય છે તે વધારવામાં આવી 13-16 સુધી કરવામાં આવી છે. તો અત્યારે જે રીતે જે ઊંચા ઊંચા જે મોજા ઉછળી રહ્યા છે ત્યારે હવે આ જે વાવાઝોડું છે હવે ગુજરાતથી માત્ર 280-270 કિલોમીટર જેટલું જે છે તે દૂર છે, જેને લઈને હાલ અત્યારે જે છે વાતાવરણ જે છે ખૂબ જ અહીંયા જે છે પવન સાથે ખૂબ જ અહીંયા જે આગળ ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે હવે આ સમગ્ર મામલે જે છે હવે આજે જે પેપર વાવાઝોડું જે તોફાન છે તે આવતીકાલ સુધી જે છે ગુજરાતના દરિયા કાંઠે જે ટકરાશે, જેને લઈને પણ અત્યારે તંત્ર જે છે એલર્ટ છે. તો હાલ અત્યારે જે રીતની સ્થિતિ છે જે પાણી છે તે ધીમે ધીમે આગળ આવી રહ્યા છે અને જેને લઈને પણ હાલ અત્યારે જે ગણેશ દરિયા જે છે આખું જે છે પાણીમાં ગરકાવ થયો છે. કેમેરા પર્સન સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા સુરત.